રેકવાદ આગળના સમાચાર પર નજર કરીએ તો ઓરીરોગની નાબૂદી અને રૂબેલાને નિયંત્રિત કરવા માટે કરજણના ફતેપુર ગામ ખાતે આંગણવાડીમાં રસી મૂકવાનું આયોજન કરાયું હતું અને મરનાર બાળકના મમ્મી અને કૈલાસબેન વસાવા ગ્રામ પંચાયત સદસ્યનું કહેવું છે કે રસી મુકાયા બાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેની સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલા જેવા જીવલેણ અને ચેપી રોગો સામે રક્ષણ પૂરી પાડવા માટે ઓરી રૂબેલાની શાળાઓ, આઉટરીય સ્ટેશનો, આંગણવાડી કેન્દ્રો તેમજ સામૂહિક સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો ખાતે રસી મૂકવાના કાર્યક્રમનું આયોજન નિઃશુલ્ક સરકાર દ્વારા શરૂ કરતા ગરીબ બાળકોને ફ્રીમાં રસી મૂકવાની કામગીરી શરૂ થતા લોકોમાં ખુશી પ્રસરી હતી. પરંતુ ગુજરાતમાં અનેક જગ્યાએ રસી મૂકવાના કારણે કેટલાક બાળકોના મોત નિપજ્યા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. રસી મૂકાય થોડીક વાર જ રહીમાં અને પછી હુઈ રહ્યો ઘરમાં, પછી હજીક ના વૈઢા થઈ જઈને દવાખાને લઈ ગયા સરકારીમાં કરજણ, તો આગળ ના કહી દીધું. હજે તમારે મેટે લઈ જજો કે હવા હવા થઈ તારે જે ફાવે તે સરકાર એ ખોંગીમાં છોકરાને દવાખાને હતી. ફતેપુર ગામ છે, હું મારું નામ કૈલાસ અને આ છોકરાને રસી મૂકી, રસી મૂકવાથી આવું થયું એને બીમારી, દવાખાને લઈ જાય, એને મેથી લઈ જાય, મેથી ના કહ્યું તો એને કરજણ લઈ જાય, કરજણ ના કહ્યું તો પછી વડોદરા લઈ જાય. તે વાત કરવામાં આવી તો આવો જ કિસ્સો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ફતેપુર ગામમાં બનવા પામ્યો હતો. ગત તારીખ 24/7/2018 રોજ ગામમાં આવેલ આંગણવાડીમાં રસી મૂકવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક સ્કૂલ અને આંગણવાડીના બાળકોને ઓરી અને રૂબેલાની રસી મૂકવામાં આવી હતી, જેમાં વસાવા ગીતાબેન ગોવિંદભાઈ તેમના 1.5 વર્ષના બાળકને રસી મૂકાવી હતી. તેની સાંજે અચાનક તેમના બાળકની તબિયત બગડતા તેને 108ની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેના એક દિવસના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. મોત નિપજનાર બાળકના માતા પિતાએ રસી મૂકવાથી તેમના માસૂમ બાળકનું મોત નિપજ્યાના આક્ષેપ કર્યા હતા. જ્યારે આ બનાવ વિશે તાલુકા હેલ્થ ઓફિસર JBCને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બાળકનું મોત રસીની આડઅસરથી નહીં પરંતુ પાંડુરોગ તેમજ અન્ય રોગના કારણે મોત નિપજ્યાનું જણાવ્યું હતું. ભાવેશ ગોવિંદભાઈ વસાવા, ઉંમર 2 વર્ષ, લગભગ 2 વર્ષ, ફતેપુરા ગામ, તાલુકા કરજણ. આ વેક્સિન MR વેક્સિન 24/7/2018 રોજ આપવામાં આવેલ હતા અને ત્યાર પછી છોકરાની જો તબિયત છે 25 તારીખમાં સાંજે થોડું તાવ આવ્યા હતા અને 26 તારીખમાં સવારમાં એ લગભગ કરજણમાં સવારમાં એ લઈ ગયા હતા અને ત્યાર પછી અહીંથી રિફર કરવામાં આવેલ હતા SSG હોસ્પિટલમાં અને SSG હોસ્પિટલમાં એને મૃત પામેલ હતા અને મૃત્યુની જો કારણ હતા એ તમારો એનેમિયા, પાંડુરોગ અને હૃદયની તકલીફ, એમાં CCF હતા, એની પ્રમાણે એને ડેથ થયા હતા, ન કે MR વેક્સિન છે. એમાં MR વેક્સિન લેવાથી કોઈ પણ ડેથ નથી થયેલ છે. રાજેશ વસાવા, લાઈવ ગુજરાત ન્યૂઝ, સિનોર.